નમસ્કાર મિત્રો, વિદ્યા મિત્ર ચેનલમાં તમારું સ્વાગત છે. આશ્રમ શાળામાં શિક્ષણ સહાયકોની ભરતી છે. આદિજાતિ વિકાસ વિભાગ માન્યતા પ્રાપ્ત અને નિયામક શ્રી આદિજાતિ વિકાસ ગુજરાત રાજ્ય ગાંધીનગર અનુદાનિત સુરત જિલ્લામાં આવેલી નીચે મુજબની ક્રમિક વિકાસ આશ્રમ શાળામાં શિક્ષણ સહાયકની ભરતી માટે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ સુરત દ્વારા તારીખ 28/3/2023 ના વાંધા પ્રમાણપત્ર મુજબ ગુજરાતી માધ્યમના શિક્ષણ સહાયકોની ભરતી કરવાની થાય છે. સંચાલક મંડળનું નામ છે ગ્રામ સેવા સમાજ વાંકણ, તાલુકો માંગરોળ, જિલ્લો સુરત. આશ્રમ શાળાનું નામ છે ક્રમિક વિકાસ આશ્રમ શાળા બોરસદ દેગડીયા, તાલુકો માંગરોળ. જગ્યાનું નામ છે શિક્ષણ સહાયક ધોરણ 9-10. જગ્યા છે એક જાતે બિન અનામત, રોસ્ટર ક્રમ 1, લાયકાત BSc BEd ટાટ 1, વિષય ગણિત અને વિજ્ઞાન. ધોરણ 9-10 જગ્યા છે એક જાતિ છે બિન અનામત, રોસ્ટર ક્રમ 2, લાયકાત BA BEd ટાટ 1, વિષય અંગ્રેજી મુખ્ય સંસ્કૃત ગુણ. ધોરણ 9-10 જગ્યા છે એક જાતિ છે અનુસૂચિત જનજાતિ મહિલા, રોસ્ટર ક્રમ 3, લાયકાત BA BEd ટાટ 1, વિષય સામાજિક વિજ્ઞાન મુખ્ય ગુજરાતી ગુણ. અરજી મોકલવાનું સરનામું છે પ્રમુખ શ્રી મંત્રી શ્રી ગ્રામ સેવા સમાજ વાંકલ, તાલુકો માંગરોળ, જિલ્લો સુરત. પિન નંબર છે 39-44-30. ઉપર દર્શાવેલ શિક્ષણ સહાયક માટે ઉમેદવારો પાસેથી આશ્રમ શાળા મુજબ અલગ અલગ લાયકાત ધરાવનારનું પૂરેપૂરું સરનામું અને બે સંપર્ક નંબર તથા આઈડી પ્રૂફ સાથે સ્વપ્રમાણિત કરેલ તમામ વિષયોના પ્રમાણપત્રની નકલ સહિતની અરજીઓ ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા જાહેરાત પ્રકાશિત થયેથી દિન 15 સુધીમાં મંગાવવામાં આવે છે. તારીખ 5/4/2023 રોજ જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે. અધૂરી વિગતવાળી તથા જાહેરાત મુજબની લાયકાત ન ધરાવનાર ઉમેદવારોની અરજીઓ રદ થવા પાત્ર રહેશે. આશ્રમ શાળાઓ રેસિડેન્શિયલ સ્કૂલો હોવાથી બાળકોના નિવાસ સાથે ફરજ પરના તમામ વિષયો કર્મચારીઓએ ફરજિયાત સ્થળ પર નિવાસો કરવાનો રહેશે. અનામત જગ્યા પર અરજી કરતા અરજદારે સક્ષમ સત્તાધિકારીનું જાતિ પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે. આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગરના ઠરાવ તારીખ 18/1/2021 મુજબ શિક્ષણ સહાયકને રૂપિયા 25,000 માસિક ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે. સંતોષકારક રીતે 5 વર્ષ પૂરા કર્યા બાદ પૂરા પગાર ધોરણમાં સમાવેશ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આશ્રમ શાળા 50% કન્યાઓને પ્રવેશ આપવામાં આવે છે, તેથી મહિલા શિક્ષિકાઓએ ગૃહમાતા તરીકે ફરજ બજાવવાની રહેશે અને કુમારો માટે શિક્ષકોએ ગૃહપતિ તરીકે ફરજિયાત ફરજ નિભાવવાની રહેશે. તારીખ 30/11/2019 અન્વયે શિક્ષકોને વિનામૂલ્યે રહેઠાણની સુવિધા આપવામાં આવશે. કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ. ઉમેદવારે રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે. કવર ઉપર અરજી કયા વિષય માટે કરેલ છે તે સ્પષ્ટ લખવાનું રહેશે. સાદી ટપાલથી રૂબરૂ કે મુદત કરતાં મોડી આવેલ અરજી સ્વીકારશે નહીં. શિક્ષણ સહાયકને જાહેરાત મુજબ મુખ્ય અને ગૌણ વિષયો બીએડની મેથડમાં હોવા જોઈએ. ઉમેદવારે અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી સુરત C5 બહુમાળી મકાન નાનપુરા, જિલ્લો સુરત, પિન નંબર છે 3950001 મોકલવાની રહેશે. જો કોઈ ઉમેદવાર ફક્ત આદિજાતિ વિકાસ અધિકારીને અરજી મોકલશે અને મંડળને નહીં મોકલશે તો અરજી રદ થવા પાત્ર રહેશે. ઉમેદવારે ફક્ત મંડળને મોકલેલી અરજી માન્ય ગણાશે. ફક્ત મેરિટમાં નામ આવવાથી કોઈ પણ ઉમેદવાર નિમણૂક માટે હક દાવો માંડી શકશે નહીં. સ્નાતક અનુસ્નાતક બીએડની જાહેરાત પ્રમાણે લાગુ પડતી લાયકાતની તમામ ગુણપત્રક સ્વપ્રમાણિત કરી સાથે જોડવાની રહેશે. જે ઉમેદવારના ગુણપત્રકમાં યુનિવર્સિટી દ્વારા ગ્રેડ CGP
કે SGP દર્શાવેલ છે તેવા ઉમેદવારે યુનિવર્સિટી કે કોલેજમાંથી તમામ વર્ષ કે સેમેસ્ટરના કુલ ગુણમાંથી મેળવેલ ગુણનું પ્રમાણપત્ર સ્વપ્રમાણિત કરી સાથે જોડવાનું રહેશે. વિવિધ ભરતીઓની જાહેરાતો જોવા માટે વિદ્યામિત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો.